गया लेक्चर में आपणे स्वाध्यायना दाखला गणेला हता। हवे आपणे नवो टॉपिक भणवानो छे। बोर्ड में लखेलो छे एडी प्रवाह। नेक्स्ट जे आपणो टॉपिक छे उदाहरण जे गणो तो आपणे आलेख वाळो एना पछीनो। एने गुजराती में केलेलो छे घूमरी प्रवाह अने इंग्लिश में एनुं नाम लखेलो छे एडी प्रवाह। तो एडी एटले शुं थाय? तो एडी एटले होमळ थाय। पाणीनी अंदर तमे पत्थर फेंकशो तळाव छे अथवा कोई पात्र में पानी भरेलो छे तो ई पात्र गमे एवा आकार नो होय पण अंदर जे वमळ उत्पन्न थाय हमेशा गोळ ज उत्पन्न थाय। एनो आकार फिक्स ज होय। एमां कई चोरस लंबचोरस के अनियमित आकार नथी आवतो। તમે ચોરસ ટ્રે માં પાણી ભરો પછી અંદર પથ્થર નાખશો તો એ ગોળ જ વમળ ઉત્પન્ન થાય કે ચોરસ નો ઉત્પન્ન થાય, એટલે એની પ્રકૃતિ બદલાવતું નથી। તો એડી પ્રવાહ નામ આપેલું છે તો એનું કારણ એ જ છે કે પદાર્થ કોઈ પણ હોય, એટલે કે આપણી પાસે જે ધાતુ વાપરવાની છે આપણા પ્રવાહ પસાર કરવા માટે, પ્રેરિત કરવા માટે, એનો આકાર કોઈ પણ હોય પણ પ્રવાહ છે હંમેશા કેવો હશે તો કે ગોળ। એનો માર્ગ છે વર્તુળ માર્ગ જ હશે, એમાં કઈ ફરક નહીં પડે, બીજો માર્ગ કોઈ દિવસ આવશે જ નહીં, તો જ એને એડી પ્રવાહ કહેવાય, નહીતર ન કહેવાય। તો હવે એડી પ્રવાહ છે એનો પ્રયોગ સૌથી પહેલા જે વૈજ્ઞાનિકે કરેલો હતો એનો સામાન્ય પ્રયોગ આપણે ભણી, જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, આપણને ડાયરેક્ટ એનો ફાઇનલ અંતિમ પ્રયોગ જ આપેલો છે। પણ પેલો જે પ્રયાસ કરેલો હતો એમાં એને શું કીધું તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર, આપણાની પહેલા કીધેલું હતું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, મેં ક્રોસની નિશાની વડે દર્શાવેલું છે। તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે શું હોય? એટલે કે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર હોય। આ બે શબ્દનું પાલન થવું જોઈએ, સમાન અંતર અને સમાંતર। તો આપણે આ રીતે નિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવી દઈએ। આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ધાતુની પ્લેટ રાખવાની છે વર્તુળાકાર, તો આ વર્તુળાકાર ધાતુની પ્લેટ રાખી દીધી। ત્રિજ્યાની આર જેટલી છે પણ ત્રિજ્યાનું કઈ મહત્વ નથી, અત્યારે આપણે એનું કામ નથી। હવે આપણે શું કરવાનું છે તો ભાઈ આ જે ધાતુની પ્લેટ છે તમે એને સ્થિર રાખો તો આપણે આગળ ભણ્યા એ પ્રમાણે ખ્યાલ છે કોઈ દિવસ એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત ન કરી શકાય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અચળ, ક્ષેત્રફળ અચળ, ફાઈ એટલે કે ખૂણો બે વચ્ચેનો ચુંબકીય ફ્લક્સ છે અચળ થઈ ગયું। તો ચુંબકીય ફ્લક્સ અચળ હોય તો કોઈ દિવસ વિદ્યુત પ્રેરિત ઈએમએફ મેળવી શકાય નહીં। તો હવે આપણે શું કરવું પડે તો કે આ જે પ્લેટ છે એને ચાક ગતિ કરાવવાની છે કોઈ પણ દિશામાં, તો આપણે આ દિશામાં ફેરવી, ધારો કે વિષમ ઘડી દિશામાં આઈની ધરીને અનુલક્ષીને ગોળ ફેરવવાની છે। ગોળ ફેરવશો એટલે શું થશે તો કે આ ધાતુની પ્લેટ છે એટલે અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો આવેલા જ હશે, અનંત ઇલેક્ટ્રોન હશે। હું તો અહીં થોડાક જ દર્શાવું છું ખાલી સમજવા પૂરતા, બાકી તો આખી પ્લેટમાં કરોડો કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો આ બધા ઇલેક્ટ્રોન જે છે એ સાથે ફરવાના છે, કારણ કે એ તો અંદર જોઈન્ટ છે, ધાતુ સાથે સંકળાયેલા છે। ઇલેક્ટ્રોન ફરતા હશે પણ ચુંબકીય ક્ષેત્ર નથી ફરવાનું, એ તો અચળ છે, સ્થિર રાખ્યું છે, એને આપણે ફેરવતા નથી। તો શું થાય હવે તો કે ધારો કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે, જો અહીંયા ક્રોસની નિશાની છે, એ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આ ઇલેક્ટ્રોન ફરીને આમ આવશે એટલે આની સાથે ભટકાય, ભટકાય પછી નીચે આવશે, પણ ભટકાય એટલે શું થાય, વેગની દિશા બદલાય, એ તો બધાને ખ્યાલ છે। એક્સિડન્ટ થાય એટલે તમે જે વેગની જે દિશામાં જતા હશો એ દિશા જાળવી શકતા નથી, અનિયમિત દિશા થઈ જશે। પણ અહીંયા તો બધા ઇલેક્ટ્રોન છે એમ પેરમાં ગોઠવાયેલા હોય તો ભટકાઈને કે આગો જઈ ન શકે, કારણ કે બાજુ બીજો ઇલેક્ટ્રોન હોય, આ બાજુ ઇલેક્ટ્રોન હશે, આ બાજુ ઇલેક્ટ્રોન હોય, ફરતી પર ઘણા બધા ઇલેક્ટ્રોન આવેલા હશે, તો શું થાય હવે ભટકાય એટલે? તો કે ભટકાય એટલે ઇલેક્ટ્રોનના વેગમાં ફેરફાર થાય, એ તમને ખબર છે, કારણ કે એક્સિડન્ટ થાય તમે જોયેલું હોય કે જે વાહનનો એક્સિડન્ટ થાય એનો વેગ બદલાઈ જાય, એ 60 ની સ્પીડે જતો હોય અને એક્સિડન્ટ થાય તો એ 60 ને 60 ન રહે, ઘટી જશે કે વધી જશે,
तो वेग में फेरफार थी जाए तो अहीं शुं थशे इलेक्ट्रॉन ना वेग में फेरफार थाय एटले के इलेक्ट्रॉन गति करे छे धातु नी साथे तो गति करे छे पण अंदर चुंबकीय क्षेत्र रेखा साथे भटकाणो एटले अलग प्रकार नी पाछी गति करशे तो ई जे अलग प्रकार नी गति करे छे ने एना लीधे जे विद्युत प्रवाह प्रेरित थाय छे एने एडी प्रवाह कीधो छे समझाणो आखो सिद्धांत आयनो सामान्य प्रयोग छे तमे એમનમ ખાલી આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું નથી અને એમનમ ધાતુની પ્લેટને ફેરવો તો બધાને ખબર છે પ્રવાહ પ્રેરિત થવાનો નથી એટલે શું કર્યું તો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું પછી એમાં ફેરવવાનો એટલે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે ભટકાય વેગમાં ફેરફાર થાય વેગમાં ફેરફાર થાય એટલે વેગમાન ઉત્પન્ન થાય આપણે ભણી ગયા 11મા માં વેગમાન એટલે વેગમાં થતો ફેરફાર તો વેગમાનના લીધે બળમાં ફેરફાર થશે બળ અને વેગમાન બે વચ્ચેનો સંબંધ દર્શાવતું ન્યૂટનનું સમીકરણ હતું એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી તો વેગમાનમાં ફેરફાર થાય એટલે બળમાંય ફેરફાર થાય ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે એ બદલાય એટલે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એનો વેગ બદલાય વેગ બદલાય તો પ્રવાહ પ્રેરિત થાય તો અહીંયા જે પ્રવાહ પ્રેરિત થશે એમાં મેં કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોનનો માર્ગ જ બદલાતો ખાલી વેગ બદલાય છે તો માર્ગ તો કેવો રહેશે વર્તુળાકાર જ રહેશે એટલે નવો માર્ગ છે આપણે વાહક તાર જે ઉપયોગમાં લઈ છે ઘરનું વાયરિંગ હોય અથવા તમે ઇલેક્ટ્રિક વાયર બધા જોયેલા જ હોય ઇલેક્ટ્રિક તારની અંદર બાર શેરીમાં જે થાંભલા ઉપરના વાયર હોય એ બધા તારમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય અથવા તો જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ કેવી ગતિ કરે છે સુરેખ માર્ગ ઉપર તો સુરેખ માર્ગ ઉપર જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે અથવા તો પસાર થાય છે એને એડી પ્રવાહ ન કહેવાય આનો માર્ગ કેવો છે વર્તુળ આકાર એટલે એને ઘૂમરી આકારનો કીધો ગોળ વર્તુળ એટલે ઇંગ્લિશમાં એને એડી કીધો કારણ કે મને કીધું એડી એટલે વમળ વમળ હંમેશા કેવું હોય વર્તુળ જ તો જે ધાતુની અંદર ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે તેને જ એડી પ્રવાહ કહેવાય બાકી પ્રવાહ તો ઘણા બધા છે પણ એને એડી પ્રવાહ કોઈ દિવસ ન કહેવાય માર્ગ હંમેશા વર્તુળાકાર જ હોવો જોઈએ હવે આ પ્રવાહ કઈ દેખાવાનો તો છે નહીં મેં ઇલેક્ટ્રોન દોરી રહ્યા એમ કે દેખાતા જ નહોતા જે વૈજ્ઞાનિકે પહેલી વાર પ્રયોગ કર્યો એને આવી ખબર નહોતી આ તો અત્યારે પ્રયોગ થઈ ગયો એટલે આપણને ખબર છે પણ એને પ્રયોગ કર્યો તો એને કેમ ખબર પડી કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જ ભ્રમણ કરે છે એનો માર્ગ બદલાતો નથી એટલે કે અનિયમિત થતો નથી તો એને શું કર્યું તો એ ચેક કરવા માટે આગળ ઓસ્ટ્રેટ નું અવલોકન તમ ભણી ગયા એ જ રીતે એને અહીંયા શું રાખ્યું તો કે ચુંબકીય સોય આ ચુંબકીય સોય છે પ્રારંભમાં ચુંબકીય સોય છે એ ધારો કે આ રીતે છે ઉત્તર દક્ષિણ દિશા આમ જ છે એટલે ઉપર નો અર્થ નીચે સાઉથ ચુંબકીય સોય પ્રારંભમાં સ્થિર છે ક્યારે જ્યારે આ પ્લેટ છે એ સ્થિર હોય ત્યારે પ્રયોગ હજી શરૂઆત કરી નથી એમનો બધું આપણે ગોઠવણી કરીને રાખ્યું છે પછી આપણે શું કર્યું તો કારણ કે વિષમ ઘડી દિશામાં ફેરવું એટલે ઇલેક્ટ્રોન આપણે કીધું એ પ્રમાણે વર્તુળાકાર માર્ગે સાથે ફરવાના જ છે ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે ભટકાવાના છે પછી એને ધારણા કરી કે આનો માર્ગ વર્તુળાકાર છે પણ ખબર કેમ પડી વર્તુળાકાર છે તો કઈ આ ઇલેક્ટ્રોન છે એ વેગ ધરાવે છે વેગમાનમાં ફેરફાર થાય એટલે પ્રવાહ પ્રેરિત થયો પ્રવાહ પ્રેરિત થાય તો એના લીધે હંમેશા પાછું નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણે આગળ ભણી ગયા એક તો બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું એને આપણે ધારો કે બી વડે દર્શાવી તો અંદર જે નવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થશે એને આપણે બી ડેશ કહી દો પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા ઓછું જ હશે તો પ્રેરિત થતું નવું ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું હશે તો કે ઇલેક્ટ્રોનનો જે માર્ગ હોય એના એના જેવું જ હોય તો એ કેવું હશે આમ વર્તુળાકાર જ એટલે કે રિંગ જ બનાવશે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળો બનાવે મેં પહેલા જ કીધું હતું તો એનો ફિક્સ બંધ માર્ગ જ હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો અને એ પાછો આમ ફરતો હશે તો એ ચુંબકીય ક્ષેત્ર આને બળ લગાડે કારણ કે આ ચુંબકીય સોય છે તો એની પાસે ઉત્તરથી દક્ષિણ દિશાનું ચુંબકીય ક્ષેત્ર રેખા હોય ને એનથી એસ તરફ આ રીતે
चुंबकीय क्षेत्र रेखा हशे एनी दिशा एन थी एस तरफ हशे। तो हवे शुं थशे? तो के आ जे चुंबकीय क्षेत्र छे आना ऊपर लाग्यू तो एना लीधे शुं थाय? तो के जे दिशामां प्लेट फरे छे ईज दिशामां आ चुंबकीय सोई फरवा माँडी। एने कोई बोल नत लगाड़तो छतां फरे छे आप मेळे। तो आप मेळे फरे छे तो एनुं एक ज कारण होय शुं? तो के आनुं चुंबकीय क्षेत्र छे ने एना लीधे आ फरे छे। कारण के चुंबकीय क्षेत्र ने चुंबकीय क्षेत्र ज बळ लगाड़ी सके, एने विद्युत क्षेत्र बळ नत लगाड़तो, एने कोई बाह्य पदार्थ बळ नत लगाड़तो। चुंबकीय क्षेत्र ने तमारे बळ लगाड़वुं होय तो सामे नवुं चुंबकीय क्षेत्र ज लागू पाड़वुं पड़े। तो आपणे आना उपर बळ लगाड्युं एनो मीनिंग एवो थाय कारण के आ फरे छे। તો આને કયા પ્રકારનું બળ લાગ્યું હોય? તો કે ચુંબકીયનું બળ। તો ચુંબકનું બળ આવ્યું ક્યાંથી? તો કે આમાંથી। હવે જો આના લીધે નથી ફરતું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તો સ્થિર છે, તો ઈ આને નથી ફેરવતું, ઈ આપણે કહી શકાય। તો નવું ચુંબકીય ક્ષેત્ર અંદર ઉત્પન્ન થયું એવું કહેવાય, તો જ નીચે ચુંબકીય સોય ફરતી હોય। હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે નથી ફરતી એવું કઈ રીતે કહી શકાય? તો આની અંદર દિશા બદલાવી નાખો, વિષમ ઘડી હતી એને બદલે સમ ઘડી કરી નાખો। તો જેવી આની દિશા બદલાવશો તરત જ આની દિશા બદલાઈ જશે, એ પોતાની દિશા બદલાવી નાખે। આ પ્રયોગ કરીને એને બધું સાબિત કરેલું છે। તો આ પ્રયોગ ઉપરથી આપણે એવું કહી શકાય કે અંદર જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો એ કેવો છે? તો કે એડી પ્રવાહ, એટલે કે ગોળ વર્તુળાકાર માર્ગ વાળો પ્રવાહ। તો આ વૈજ્ઞાનિકે પછી જ નક્કી કર્યું કે અંદર જે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે એ કેવા માર્ગે ચાલે છે? તો કે વર્તુળ માર્ગે। એ સાબિત થઈ ગયું, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં જે આપણે નીચે સોય રાખેલી છે એનું જે ભ્રમણ થાય છે એ કોના લીધે થાય? નવો પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે એના લીધે જે નવું ચુંબકીય ક્ષેત્ર બી ડેશ ઉત્પન્ન થાય છે એના લીધે, બી ના લીધે નહીં, બી તો સ્થિર છે એના લીધે નથી ફરતો। આપણે ડિસ્ક જો આ પ્લેટ છે એની દિશા બદલી તો આની દિશા બદલાઈ ગઈ, એટલે એ ફિક્સ જ થઈ ગયું કે હંમેશા આ જે ચુંબકીય ક્ષેત્ર આપણે બદલાવી છે, જે નવું પ્રેરિત થાય છે એની દિશા બદલાવી છે એના લીધે જ આની દિશા બદલાય છે। એટલે આ એડી પ્રવાહ છે એનો પ્રાથમિક આ પ્રયોગ છે। એડી પ્રવાહ એટલે વર્તુળાકાર માર્ગે ચાલતો હોય એવો પ્રવાહ, જેનો માર્ગ વર્તુળાકાર હોય એવો પ્રવાહ, એમાં સુરેખ વિદ્યુત પ્રવાહ ન આવે। આપણા ઘરની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને એડી પ્રવાહ ન કહેવાય। પંખો હોય તો પંખો જો ફરે છે વર્તુળાકાર તો એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય। મિક્સચર છે, બ્લેન્ડર છે, ગ્રાઇન્ડર છે, વોશિંગ મશીનની મોટર છે, પાણીની મોટર છે, આ બધાની અંદર ચાક ગતિ થાય છે, એટલે આ પ્રકારની વર્તુળમય ગતિ જ થાય છે, તો એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે। તો હવે આપણે એ જોવાનું છે કે એડી પ્રવાહ ઉત્પન્ન થાય તો એનો ઉપયોગ શું છે? આપણે એનું કામ છે કે કઈ કામ જ નથી, વધારાનો એમને મળે છે, એ આપણે નવું જોવાનું છે। તો આપણને ટેક્સ્ટબુકમાં જે પ્રયોગ દોરીને આપેલો છે એ હવે આપણે સમજવાનો છે કે એડી પ્રવાહ છે એના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે। એડી પ્રવાહનું એક જ કામ છે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાનું, એનું બીજું કઈ કામ નથી, એ હંમેશા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે। તો જ્યાં આપણે ઉષ્મા ઉર્જા જોઈ છે ત્યાં આપણા માટે ફાયદાકારક કહેવાય, જે નથી જોતી ત્યાં આપણા માટે ગેરફાયદાકારક કહેવાય। તો તમે પંખો ચાલુ કરો તો આપણે તો ઠંડો પવન જોઈએ છે, ગરમ પવન નથી જોતો, તો ત્યાં આપણા માટે એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે એ કેવું છે? તો કે ગેરફાયદો। તો આપણે પંખાની અંદર જે વાયરિંગ કરેલું છે એની અંદર એડી પ્રવાહ ઘટાડવો પડે, કઈ રીતે ઘટાડવો એ આપણે સમજીએ હવે। તો આપણને પ્રયોગ આપ્યો છે, ગજીય ચુંબક લીધા છે, આ ગજીય ચુંબક જે છે એન અને એસ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે એવું આપણે કહેશું, કારણ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ બે ચુંબક છે એ સમાન સાઈઝના છે, એનો આકાર સમાન છે, એનું કદ સમાન છે, એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? નિયમિત।
આની વચ્ચે આપણે ઉપર એક આધાર સાથે ધાતુની પ્લેટ જોઈન્ટ કરવાની છે અને આ ધાતુની પ્લેટ છે ને દોલિત ગતિ કરાવવાની છે આ ત્રિપરિમાણની અંદર આકૃતિ બનશે પણ આપણે અહીંયા બોર્ડમાં ત્રિપરિમાણ દર્શાવી ન શકાય એટલે હું અહીં ડોટેડ લાઈન વડે દર્શાવું છું તો આની અંદર બે ગજિયા ચુંબક આમ રાખેલા છે વચ્ચે છે એમ ઉપર આધાર સાથે એક દોરી લેવાની છે દોરી સાથે ધાતુની પ્લેટ જોઈન્ટ કરવાની છે અને એ પ્લેટ પાછી આમ રહેવી જોઈએ આમ નહીં આ રીતે એ પ્લેટ રહેવી જોઈએ એટલે એનો ક્ષેત્રફળ સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ આવવો જોઈએ હવે એને આમ ગતિ કરાવવાની છે આમ બહાર આવશે પાછો આ બાજુ પાછળ જશે પાછો આમ બહાર આવશે આ દોલિત ગતિ થઈ આપણે ભણી ગયા દોલનોના ચેપ્ટરમાં તો આ એવી જ ગતિ થશે આ બહાર આવે છે આમ પાછળ જાય છે એટલે રોટેટ લાઈન દર્શાવી આપણે એવું સમજીએ અત્યારે તો હવે શું થાય તો કે આ જે દોલિત ગતિ છે એ દોલનના ચેપ્ટરમાં યાદ કરજો તમે આપણે ભણ્યા હતા કે દોલિત ગતિ છે એને તમે નિયમિત વર્તુળ ગતિમાં રૂપાંતરિત કરી શકો તો આ દોલિત ગતિ છે એ વર્તુળમય ગતિ છે એવું કહી શકાય કારણ કે વર્તુળનો નાનો એવો ભાગ એટલે દોલિત ગતિ થઈ દોલિત ગતિ એટલે બીજું કઈ નથી હિંચકા ઉપર તમે બેઠા હોય તો હિંચકો કઈ આખું વર્તુળ બનાવવાનું નથી એ નાના એવા માર્ગ ઉપર જ આમ ચાલતો હોય છે તો એ વર્તુળનો નાનો કટકો જ થયો ને તો આપણે એને વર્તુળ પૂરું કરવું હોય એટલે કે વર્તુળમાં રૂપાંતર કરવું હોય તો કરી શકાય નાના નાના દોલનો ભેગા કરીને તો અહીં એવું જ થશે એટલે આપણે આને એવું કહેવાનું છે કે આ વર્તુળમય ગતિ છે તો હમણાં કીધવામાં એ જ પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા ગોળ પ્લેટ હતી અહીંયા ચોરસ પ્લેટ લ્યો કે લંબ ચોરસ લ્યો પણ મેં કીધું કે આકારનું કોઈ મહત્વ નથી પ્લેટ ચોરસ હોય તોય ભલે લંબ ચોરસ હોય તોય ભલે અંદર ઇલેક્ટ્રોન જે ગતિ કરશે એ તો વર્તુળ માર્ગ ઉપર જ ગતિ કરશે એનો કોઈ બીજો માર્ગ નહીં હોય તો આમાં જે ઇલેક્ટ્રોન પ્રેરિત ગતિ કરશે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરશે એ કેવા માર્ગ ઉપર ચાલશે તો કે વર્તુળાકાર માર્ગ ઉપર એટલે એડી પ્રવાહ ઉત્પન્ન થશે એ એડી પ્રવાહના લીધે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે શું કામ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો કે આનું નવું ચુંબકીય ક્ષેત્ર એટલે બી ડેશ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે બી બે છે એકબીજાનો વિરોધ કરે લેન્ઝના નિયમ પ્રમાણે આપણે આગળ લેન્ઝનો નિયમ ભણ્યા અને એના દાખલા જોયા તો લેન્ઝના નિયમ પ્રમાણે અહીંયા વિરોધ થાય ગતિનો વિરોધ થાય છે તો લેન્ઝના નિયમ પ્રમાણે ગતિનો વિરોધ થવાથી અહીં લખું છું આ ખાસ અગત્યનો છે ગતિનો વિરોધ થવાથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય કોઈ પણ જગ્યાએ ગતિનો વિરોધ થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય આપણે વાહન ગતિ કરતા હોય તો એમાં રોડ અને ટાયર બે વચ્ચે ગતિનો વિરોધ કોણ કરે તો કે ઘર્ષણ બળ એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો તમે જોશો ટાયર ગરમ થઈ જાય એન્જિન હોય એન્જિન ગરમ થઈ જાય તો પંખો જો પંખો એ ગરમ થાય છે પંખો ત્રણ ચાર કલાક ચાલુ રાખ્યો હોય પછી બંધ કરીને તમે અડજો ગરમ થશે એ ગરમ હશે પણ આપણે ઉષ્મા ઉર્જા તો જોતી નથી અને એ તો મહત્તમ ઉષ્મા ઉર્જા મળશે તો ઘટાડવા માટે શું કરવું પડે તો કે એડી પ્રવાહ ઘટાડવો પડે સિમ્પલ છે એડી પ્રવાહ ઘટાડી નાખો તો ઉષ્મા ઉર્જા ઘટી જાય એડી પ્રવાહ ઘટાડવો ચાક ગતિ બંધ કરવી પડે પણ પંખો તો ચાક ગતિ જ કરવાનો નહીં કે ચોરસ સ્થળો પરશે તો ગોળ જ ફરશે તો એડી પ્રવાહ શૂન્ય તો કરી નથી શકતો એટલે કે ઉષ્મા ઉર્જા ઝીરો તો થઈ શકતી નથી સાવ તો આપણે બંધ નથી જ કરી શકતા ઉષ્મા ઉર્જાને પણ ઘટાડી શકાય છે તો કઈ રીતે ઘટાડવું એનો આપણને બીજી આકૃતિ જોઈએ નીચે આપી છે શું કરવાનું તો કે આ પ્લેટ જે છે એની અંદર આપણે ખાંચા પાડી દેવાના છે આ રીતે થોડો ભાગ કાપી નાખો વચ્ચેથી તો હવે શું થઈ જશે તો કે ઇલેક્ટ્રોન ને અત્યારે જો માર્ગ જે વર્તુળ માર્ગ બનતો હતો અથવા તો એનું જે ક્ષેત્રફળ હતું પ્લેટનું એ મોટું હતું એટલે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ભ્રમણ કરી શકતો બહુ મોટી ત્રિજ્યા વાળું વર્તુળ બનાવતો હતો એટલે વિદ્યુત પ્રવાહ મોટો નિર્માણ થાય પણ અહીં શું થશે તો કે ઇલેક્ટ્રોન પાસે ત્રિજ્યા વધે જ નહીં સાવ નાની ત્રિજ્યા અહીંથી અહીંયા તો આવવા નથી કારણ કે વચ્ચે તો આપણે ભાગ કાપી નાખ્યો એટલે કે અવાહક થઈ ગયો તો ધાતુ તો આટલી જ છે જે ઈ શેપ દેખાય છે તમને અથવા તો આમ તમને એમ લાગશે તો એમ વાળો શેપ છે એટલી જ ધાતુ છે તો ઇલેક્ટ્રોન ને ફરવા માટેનો માર્ગ કેવો થઈ ગયો સાવ નાનો એની પ્રવાહ કેવો થઈ ગયો સાવ નાનો તો ઉષ્મા ઉર્જા કેવી થઈ ગઈ સાવ ઓછી સાવ નાની
પંખો ગરમ થાય છે, પણ એટલો બધો ગરમ ન થાય, તમે એના ઉપર દૂધ મૂકીને ગરમ કરી શકો એને, એટલી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી નથી, થોડીક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો આપણે શું કર્યું પંખાની અંદર, તો પંખો તમે ક્યારેક ખોલેલો જોયો હોય, રિપેરિંગમાં દીધો હોય ને, તો એની અંદર તમે જોશો તો પંખાનું જે આવી રીતે ગોળ વર્તુળાકાર ધાતુની પ્લેટ છે એમાં ખાંચા પાડેલા હોય છે. પંખો ક્યારેક તમે જોશો ખોલેલો તો એમાં તમને ખ્યાલ આવશે આ રીતે ખાંચા પાડ્યા છે. ખાંચા પાડવાનું કારણ શું છે, તો કે એડી પ્રવાહ ઘટાડી શકાય. એડી પ્રવાહ શું કામ ઘટાડવો છે, તો કે ઉષ્મા ઉર્જા ઘટાડી શકાય એટલે, નહીતર તો પંખો હજી વધારે ગરમ આપણને પવન આપે. તો આની આની ઉપર વાયરિંગ કરેલું હોય છે, વાહક તાર વીંટ્યો, આ એક છેડો બહાર કાઢી દીધો, પછી અહીંથી આવશે અહીંયા, પાછો અહીંયા વીંટી દેવાનો, ત્યાંથી આવશે અહીંયા, પાછો અહીંયા વીંટી દેવાનો, ત્યાંથી આવશે અહીંયા, અહીંયા વીંટી દેવાનો, અહીંયા અહીંયા વીંટી દેવાનો, પાછો બહાર કાઢી દેવાનો, એટલે આ ધન ને ઋણ બે છેડો થઈ ગયા. તો આ રીતે પંખાનું વાયરિંગ હોય, એટલે એડી પ્રવાહ ઘટી જાય, પ્લસ આ વચ્ચે જે ખાંચા વૈધા એમાં શું રાખેલું હોય, તો કે ઉષ્માનું અવાહક હોય એવો કોઈ પદાર્થ રાખેલો હોય, જે ઉષ્મા ઉર્જાનો અવાહક એટલે શોષણ કરી લેશે, ઈ એને નાશ કરી દેશે, જેમ બને એમ ઘટાડી દેશે, એવો પદાર્થ અંદર રાખ્યો હોય, જેથી કરીને આ બે નું ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંકળાય નહીં. નકર આ બે નું ચુંબકીય ક્ષેત્ર જો એકબીજા સાથે સંકળાય ને તો વધારે પાછી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, વધારે અંદર વિરોધ થાય, એવું ન થાય, એટલા માટે અવાહક રાખ્યો હોય બધાની અંદર. બધા જેટલા ખાંચા છે ને એ બધા ખાંચામાં એવું અવાહક રાખી દીધું હોય, જેથી કરીને ઉષ્મા ઉર્જા સાવ ઘટી જાય, એટલે પંખો છે એ ન્યૂનતમ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે, એનાથી ઓછી પછી શક્ય જ ન હોય, એટલી બધી એમાં ઘટાડી દીધી છે. તો આ એડી પ્રવાહને ઘટાડવા માટેનો એક ઉપાય છે કે તમે જે ધાતુ ઉપયોગમાં લ્યો છો એની અંદર નાના નાના ખાંચા કરી નાખો શક્ય હોય ત્યાં, એટલે શું થઈ જશે, તો કે એડી પ્રવાહ છે એ ઘટી જાય, એટલે ઉષ્મા ઉર્જા ઘટી જાય. હજી બીજો ઉપાય છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોશો, પછી એનો ફાયદા જોશો, ખાલી ગેરફાયદા જ નથી, ફાયદા છે, ઘણા બધા ફાયદા છે, એટલે ફાયદા અને હજી બીજો ઉષ્મા ઉર્જા ઘટાડવાનો ઉપાય નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.